નેક્સ્ટ સમ નંબર 47 જે હોમવર્કમાં મેં તમને આપેલો હતો, કેલ્ક્યુલેટ કરેલો હોય તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ હું ફરીથી એને કેલ્ક્યુલેટ કરાવું છું. ફોર સમ નંબર 47ને તમે તમારા આન્સર સાથે ટેલી કરજો, કેલ્ક્યુલેટ કરેલો હોય તો, અધરવાઇઝ હું કેલ્ક્યુલેટ કરીને આપું છું, કોપી પેસ્ટ કરી લ્યો, કોઈ પ્રોબ્લેમ નથી. ઠીક છે, સમ નંબર 47, ફોલોઈંગ ઇઝ ધ સ્ટેટમેન્ટ ઓફ રિસિપ્ટ એન્ડ પેમેન્ટ ઓફ અમી ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ યર 10-11. મતલબ કે આ સમ જે છે એનું ફાઇનાન્શિયલ યર 2010-2011 થાય છે. હવે કરંટ યર જે છે આ સમની અંદર, કરંટ યર થશે 2010-11, તો એનું પ્રીવિયસ યર જે છે એ થાય 2009-10, અને નેક્સ્ટ યર જે છે એ થશે 2011-12. તો આ થઈ ગયું તમારું કરંટ યર, પ્રીવિયસ યર અને નેક્સ્ટ યર. હવે એની અંદર જે આ સમ જે છે કઈ કઈ વસ્તુ આપેલી છે, તો કે તમને રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ ઓલરેડી આપેલું છે. રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ ઉપરથી તમારે લોકોને, રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ એન્ડ એડજસ્ટમેન્ટ ઉપરથી તમારે લોકોને જે પણ આપણે એકાઉન્ટ ડ્રો કરીએ, ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ, બેલેન્સ શીટ, સબસ્ક્રિપ્શન એકાઉન્ટ એટસેટ્રા, એ તમારે પ્રિપેર કરવાનું થાય. અહીંયા કીધેલું છે કે પ્રિપેર ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ 31st March 2011 આફ્ટર કન્સિડરિંગ ધ ફોલોઇંગ. તો એ તો બધી વાર્તા કરેલી છે. ફર્સ્ટ એડજસ્ટમેન્ટથી આપણે સ્ટાર્ટ કરીએ. ઇટ વોઝ ડિસાઇડેડ, લખેલું છે, ઇટ વોઝ ડિસાઇડેડ ટુ ટ્રીટ 1/2 ઓફ ધ અમાઉન્ટ રિસીવડ ઓન અકાઉન્ટ ઓફ ડોનેશન એઝ એ રેવન્યુ ઇન્કમ એન્ડ લેગેસીઝ એઝ અ ટોટલ કેપિટલ ઇન્કમ. હવે બે વસ્તુ અત્યારે આપેલી છે એની અંદર, ફર્સ્ટ ઉપર આપણે પહેલાં ફોકસ કરીએ એક સાથે એક જ વાત, કે ડોનેશન જે છે એની શું વાત કરે છે, કે 1/2 ધ અમાઉન્ટ રિસીવ, કે જેટલી અમાઉન્ટ તમને ડોનેશનની મળેલી છે એમાંથી 1/2 મતલબ કે 50% તમે કઈ રીતે ટ્રીટ કરજો, તો કીધેલું છે કે ટ્રીટ 1/2 ઓફ ધ અમાઉન્ટ રિસીવડ ઓન અકાઉન્ટ ઓફ ડોનેશન એઝ એ રેવન્યુ ઇન્કમ. તો એનો મિનિંગ એવો થાય ગુજરાતીમાં કે તમને જેટલું પણ ડોનેશન મળેલું છે એ ડોનેશનમાંથી 50% ડોનેશન તમે લોકો રેવન્યુ ઇન્કમ તરીકે ટ્રીટ કરજો, અને બાકીના 50%ને તમે એઝ એ કેપિટલ ઇન્કમ તરીકે ટ્રીટ કરજો. આ કઈ વાત થઈ, તો મેં તમને પહેલાં જ કીધું હતું કે ડોનેશન માટે તમારે બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, ડોનેશન ફોર ફેક્ટરી બિલ્ડિંગ, સોરી બિલ્ડિંગ, ડોનેશન ફોર હાઉસ બિલ્ડિંગ, ડોનેશન ફોર પવેલિયન, ડોનેશન ફોર ક્લબ હાઉસ, કોઈ મેઇન પર્પઝથી જો ડોનેશન રિસીવ થયેલું હોય, મળેલું હોય, તો તમારે એ ડોનેશનને બેલેન્સ શીટમાં લાયાબિલિટી સાઇડ રાખવું પડશે, અને ડોનેશન ખાલી એમનું આપેલું હોય તો એને તમારે ઇન્કમમાં, ઇન્કમ એક્સપેન્ડિચરમાં તમે લોકો લઈ શકો. તો મેઇન પર્સન, મેઇન પર્પઝ, મેઇન વાત જે છે કહેવાની એ થાય કે ડોનેશન બે રીતે ટ્રીટ કરી શકાય, એક તો રેવન્યુ ઇન્કમ મતલબ કે ડાયરેક્ટ ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં, અને બીજું ડોનેશન એ તો કેપિટલ ઇન્કમ મતલબ કે ડાયરેક્ટ બેલેન્સ શીટની અંદર. અત્યારે એ લોકો ચોખ્ખું અહીં આપેલું છે કે હાફ મતલબ કે 50% ડોનેશનને રેવન્યુ તરીકે ટ્રીટ કરો, અને બાકીના હાફને તમે તો કે કેપિટલ ઇન્કમ તરીકે ટ્રીટ કરો, મતલબ કે બેલેન્સ શીટમાં બતાવજો. તો આપણે પહેલાં તો જોઈ લઈશું ડોનેશન જે છે એ સમની અંદર કેટલું આપેલું. ડોનેશન અહીંયા આપેલા છે 8,000 રૂપીઝ, તો ટોટલ ડોનેશનમાંથી 50% મતલબ કે 4,000 રૂપીઝ તમારે ઇન્કમ ટ્રીટ કરવાની છે. કેવી? તો કે ભાઈ 4,000 રૂપીઝ તમારે રેવન્યુ ઇન્કમ તરીકે ટ્રીટ કરવાની છે, તો એનો મિનિંગ એવો થાય કે 4,000 રૂપીઝ તમારે ઇન્કમ એક્સપેન્ડિચરમાં બતાવવાના થશે. તો ઇન્કમ એક્સપેન્ડિચરમાં જઈ અને લખી નાખવાનું ડોનેશન ઇન્કમ 4,000. કેટલા પર્સન્ટ આપેલા છે? તો કે 50%. ઠીક છે, બીજી કઈ વાત કરેલી હતી કે બાકીના 50% તમે બેલેન્સ શીટની અંદર, તો બેલેન્સ શીટમાં લાયાબિલિટી સાઇડ બતાવવું પડશે. તો અહીંયા ડોનેશન 50% લાયાબિલિટી સાઇડ આપણે બતાવવું પડે 4,000 રૂપીઝ. ઠીક છે, બીજી કઈ વાત કરેલી હતી? તો બીજી વાત કરે તો લેગેસીસ, લેગેસીસ મતલબ વારસામાં કોઈ વસ્તુ મળી જાવી, એને લેગેસીસ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈનું ડેથ થતું હોય અને એની પાછળ આગળ પાછળ કોઈ નથી, તો જેટલી પણ પ્રોપર્ટી છે કોઈ ક્લબના નામે કે કોઈ એનપીઓના નામે કરીને જાય એને કહેવાય લેગેસીસ. તો લેગેસીસ એઝ અ ટોટલ કેપિટલ ઇન્કમ કહે છે, કે લેગેસીસ જેટલી પણ આપેલી છે, અહીંયા આપેલી છે લેગેસીસ 3,000 રૂપીઝ, તો એને કેપિટલ ઇન્કમ તરીકે ટ્રીટ કરજો. કેપિટલ મતલબ કે બેલેન્સ શીટમાં એની એન્ટ્રી આવશે. અહીંયા આવશે કેટલા છે? 3,000 રૂપીઝ. તો 3,000 રૂપીઝ ઠીક છે, તો લેગેસી ઇન્કમ તમારી થઈ ગઈ, એની એન્ટ્રી સોલ્વ. રેડી?
ઠીક છે, તો જેટલી પણ ઇન્કમ કન્સિડર કરવાની હતી ફર્સ્ટમાં આપણે કરી લીધી. સેકન્ડ જે છે એની અંદર ઘણી બધી વસ્તુ આપેલી છે. હવે અહીંયા ખાસ બરાબર સમજો કે મેં પ્રીવિયસ લેક્ચરમાં કીધું હતું કે રેન્ટની એક એડજસ્ટમેન્ટ એન્ટ્રી અલગથી આવશે, જેમ આપણે સબસ્ક્રિપ્શન એકાઉન્ટ બનાવીએ. સબસ્ક્રિપ્શન એકાઉન્ટ શેના માટે બનાવીએ છીએ? તો કે મેઇન પર્પઝ સબસ્ક્રિપ્શનનો એ છે કે સબસ્ક્રિપ્શનની ઓપનિંગ બેલેન્સ બંને આપેલી છે ડેબિટ અને ક્રેડિટ, અને ક્લોઝિંગ બેલેન્સ પણ બંને આપેલી છે ડેબિટ અને ક્રેડિટ. તો સબસ્ક્રિપ્શન આપણે એટલા માટે બનાવીએ કે ટોટલ સબસ્ક્રિપ્શન ઇન્કમ આપણી કેટલી થાય એ ફાઇન્ડ આઉટ કરી શકીએ, કે ટોટલ ઇન્કમ આપણી કેટલી થાય કરંટ પીરિયડ માટેની. હવે અહીંયા તમને લોકોને રેન્ટમાં પણ એવું આપેલું છે, અહીંયા ફર્સ્ટ લાઇનમાં એવું કહે છે કે રેન્ટ ડ્યુ, મતલબ કે રેન્ટ પેડ કરવાનું બાકી. એ રેન્ટ જે છે આપણને મળતું નથી, રેન્ટ આપણા માટે એક્સપેન્સ છે. જેમ સબસ્ક્રિપ્શન આપણા માટે ઇન્કમ છે, રેન્ટ આપણા માટે એક્સપેન્સ છે. બરાબર સમજો, અહીંયા રેન્ટ આપેલું છે એક્સપેન્સ સાઇડ, મતલબ કે પેમેન્ટ સાઇડ. રેન્ટ અને ટેક્સ કેટલા આપેલા છે? 1200. તો ટોટલ 1200 પેડ કરેલા તો છે, બટ ટોટલ 1200 આ કરંટ યરના છે નહીં. એ 1200માંથી થોડુંક પ્રીવિયસ યરનું પણ છે અને થોડુંક હજી પેડ કરવાનું બાકી પણ છે. તો એની અંદર બધી વસ્તુ ઇન્ક્લુડ છે. ફર્સ્ટ અહીંયા આપેલું છે રેન્ટ ડ્યુ, મતલબ કે રેન્ટ ચૂકવવાનું બાકી. ઓપનિંગ કેટલું બાકી હતું, મતલબ શરૂઆત થાય છે જ્યારે યર સ્ટાર્ટ થાય ત્યારે 250 રૂપિયા ચૂકવાના બાકી હતા, અને વર્ષ પૂરું થાય છે ત્યારે હજી 300 રૂપિયા ચૂકવવાના બાકી છે. તો ઓપનિંગ બેલેન્સ આપેલી છે ડ્યુની, અને ક્લોઝિંગ બેલેન્સ પણ આપેલી છે ડ્યુની. સાથે સાથે સેકન્ડ લાઇનમાં એમ કહે છે કે પ્રીપેડ રેન્ટ, મતલબ કે થોડુંક રેન્ટ અમે લોકોએ એડવાન્સમાં પણ પેડ કરેલું છે. તો આ કઈ રીતે પોસિબલ થાય? તો કે બની શકે કે મેં રેન્ટ ઉપર કોઈ બે વસ્તુ રાખેલી છે. એક તો રેન્ટ ઉપર મેં રાખેલું છે કોઈ એક ગ્રાઉન્ડ, મતલબ કે કોઈક મેદાન, અને એક તો રેન્ટ ઉપર રાખેલું છે મેં કોઈક બિલ્ડિંગ. તો બંનેના ઓનર અલગ અલગ છે, બંનેનો વહીવટ જે છે એ અલગ અલગ થાય, બંને વસ્તુ અલગ અલગ છે. તો કોઈ એક ગ્રાઉન્ડ જે છે એનું રેન્ટ મારે ચૂકવાનું બાકી છે, તો મતલબ કે એની ઓપનિંગ બેલેન્સ પણ ડ્યુ છે ચૂકવાની બાકી, અને વર્ષ પૂરું થાય ત્યારે પણ ચૂકવાના બાકી, મતલબ કે ક્લોઝિંગ બેલેન્સ પણ ડ્યુ છે. બટ કોઈ એક બિલ્ડિંગ એવી છે કે જેનું રેન્ટ મેં એડવાન્સમાં પણ પેડ કરી દીધેલું હતું, મતલબ કે ઓપનિંગ પણ એડવાન્સ છે અને વર્ષ પૂરું થાય ત્યારે હજી મેં એડવાન્સમાં પેડ કરેલા છે બીજા, તો ક્લોઝિંગ પણ એડવાન્સ છે. તો સિમ્પલ વાત એવી કહેવા માગું છું કે સબસ્ક્રિપ્શન એકાઉન્ટમાં જેમ ચાર બેલેન્સ આપેલી હોય, એ જ રીતે અહીંયા રેન્ટ એકાઉન્ટની અંદર પણ તમને લોકોને ચાર બેલેન્સ આપેલી છે. એમાં ઓપનિંગ બેલેન્સ ડ્યુ, ઓપનિંગ બેલેન્સ એડવાન્સ, ક્લોઝિંગ બેલેન્સ ડ્યુ અને ક્લોઝિંગ બેલેન્સ એડવાન્સ. તો ચાર વસ્તુ અહીંયા પણ આપેલી છે, બંને ઓપનિંગ બેલેન્સ, બંને ક્લોઝિંગ બેલેન્સ. તો આપણે એનું એકાઉન્ટ પ્રિપેર કરવું પડશે. હવે રેન્ટ એકાઉન્ટ જે છે એ કઈ રીતે પ્રિપેર થાય? તો કે સેમ એઝ સબસ્ક્રિપ્શન એકાઉન્ટ, જે રીતે સબસ્ક્રિપ્શન એકાઉન્ટ પ્રિપેર થાય એ જ રીતે આપણે અહીંયા રેન્ટ એકાઉન્ટ પ્રિપેર કરશું. બટ ખાસ મોસ્ટ આઈએમપી વાત ધ્યાન રાખવાની કે સબસ્ક્રિપ્શન જે છે એ આપણા માટે ઇન્કમ છે, અને રેન્ટ જે છે એ આપણા માટે એક્સપેન્સ છે. એટલે આની જેટલી પણ વસ્તુ ડ્યુ સાઇડ આવતી હોય આની એ એડવાન્સ સાઇડ આવે, અને એડવાન્સ આવતી હોય એ ડ્યુ સાઇડ આવે, મતલબ ક્રોસિંગ થાય. હવે જનરલી સબસ્ક્રિપ્શન એકાઉન્ટ કઈ રીતે બનાવતા હોય? તો કે બરાબર સમજી લો, સબસ્ક્રિપ્શન એકાઉન્ટ જે પણ બનાવતા હોય આપણે એ આ રીતે બને. ઓપનિંગ બેલેન્સ ડ્યુ અહીંયા આવશે, ઓપનિંગ બેલેન્સ એડવાન્સ, અને ક્રોસમાં સામે આવશે ક્લોઝિંગ બેલેન્સ ડ્યુ, અને અહીંયા ક્રોસમાં આવશે ક્લોઝિંગ બેલેન્સ એડવાન્સ. તો આ રીતે બનતું હોય. બીજી વાત કે ટોટલ સબસ્ક્રિપ્શન રિસીવડ, જે ટોટલ એઝ પર રિસીવ પેમેન્ટ એકાઉન્ટમાં આપેલું હોય એ અહીંયા લખીએ આપણે, સબસ્ક્રિપ્શન રિસીવડ કેટલું સબસ્ક્રિપ્શન આપણે લોકોને મળે છે, અને અહીંયા આપણને કરંટ યરનું સબસ્ક્રિપ્શન ફોર કરંટ યર, મતલબ કે આ વર્ષનું કેટલું છે એ આપણને અહીંયા મળતું હોય. આ બેલેન્સિંગ ફિગર છે. તો અહીંયા આપણે આ ફિગર જે છે એ ફાઇન્ડ આઉટ કરતા હોય. તો આ રીતે આપણું સબસ્ક્રિપ્શન એકાઉન્ટ બને. હવે નેક્સ્ટ આપણે રેન્ટ એકાઉન્ટ જે બનાવશું એમાં બધી વસ્તુ જે છે જે પર્ટિક્યુલર છે એ અલગ અલગ આવશે, મતલબ ઊંધી આવશે. અહીંયા જે છે ઓપનિંગ બેલેન્સ ડ્યુ છે અને અહીંયા બેલેન્સ એડવાન્સ છે, તો અહીંયા એનાથી અલગ થાય. અહીંયા આવશે ઓપનિંગ બેલેન્સ એડવાન્સ, અને અહીંયા આવશે ઓપનિંગ બેલેન્સ ડ્યુ. આ અલગ થાય. અહીંયા પણ એ જ થાય. અહીંયા ક્લોઝિંગ બેલેન્સ એડવાન્સ આવે છે ઉપર, અહીંયા આપણે ક્લોઝિંગ બેલેન્સ ડ્યુ લખશું, અને અહીંયા લખશું ક્લોઝિંગ બેલેન્સ એડવાન્સ. ઠીક છે. સેકન્ડ થિંગ કે અહીંયા આપણે સબસ્ક્રિપ્શન મળેલું હતું એ અહીંયા લખીએ,
ક્રેડિટ સાઈડ અહીંયા આપણે પેઇડ કરેલું છે, રેન્ટ ટુ પેઇડ આપણે અહીંયા લખશું ડેબિટ સાઈડ, અને અહીંયા આપણે લોકોને બેલેન્સિંગ ફિગર મળશે જે આપણે અહીંયા લખશું. આવું શું કામ થાય? ફરીથી રિપીટ કરી દઉં કે સબસ્ક્રિપ્શન જે છે ભાઈ એ આપણા માટે ઇન્કમ છે. જો સબસ્ક્રિપ્શન લેવાનું બાકી હોય તો આપણા માટે એસેટ થાય, એટલે આપણે ડ્યુ મતલબ કે લેવાનું બાકી એસેટ છે એટલે આપણે ડેબિટ સાઈડ લખીએ છીએ. બટ રેન્ટ જે છે એ આપણા માટે એક્સપેન્સ છે, એ આપણને મળવાનું નથી, આપણે પેઇડ કરવાનું છે, ચૂકવવાનું બાકી છે. તો સબસ્ક્રિપ્શન મળવાનું બાકી હોય, ડ્યુ હોય તો એસેટ છે એટલે અહીંયા ડેબિટ કરીએ. બટ સેમ એઝ રેન્ટ જો પેઇડ કરવાનું બાકી હોય તો આપણે લાયબિલિટી છે, અને લાયબિલિટી આપણે ક્રેડિટ કરીએ એટલે અહીંયા ડ્યુ આપણે ક્રેડિટ સાઈડ લખીએ છીએ. તો ઉલટું એનાથી કરવાનું આવશે. હવે રેન્ટ એકાઉન્ટ આપણે પ્રિપેર કરીએ એની બધી બેલેન્સ જે છે એ ઓલરેડી તમને લોકોને તમારા બુક્સની અંદર આપેલી છે. સૌથી પહેલાં રેન્ટ ડ્યુ. હવે આ ડેટ કઈ આપેલી છે? 1st April 2010 મતલબ કે ઓપનિંગની, અને 31st March 2011 મતલબ કે ક્લોઝિંગની ડેટ આપેલી છે. રેન્ટ ડ્યુ આ કયું થાય? ઓપનિંગ થાય. તો આપણે રેન્ટ ડ્યુમાં જશું, અહીંયા આપેલું છે ઓપનિંગ બેલેન્સ ડ્યુ એડવાન્સ ઓપનિંગમાં કેટલા છે? 250. તો એક બેલેન્સ ત્યાં આવશે. અને આ આપેલું છે રેન્ટ ડ્યુ ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે, તો રેન્ટ ડ્યુ ક્લોઝિંગ બેલેન્સમાં જશો ત્યાં મૂકશો 300 રૂપીઝ. કોપી અને પેસ્ટ સિવાય કોઈ વાત આવતી નથી. બીજી વસ્તુ પ્રીપેડ રેન્ટ ઓપનિંગ 350. તો અહીંયા એડવાન્સ પ્રીપેડ મતલબ કે એડવાન્સ મતલબ પ્રીપેડ બે એક જ છે. ઓપનિંગ કેટલા આપેલા છે? 350. અને ક્લોઝિંગ કેટલા આપેલા છે? 200. તો અહીંયા મૂકશો 200 રૂપીઝ. હવે રેન્ટ પેઇડ કેટલું કર્યું? તો આપણે રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટની ઉપર નજર કરીએ તો અહીંયા આપેલું છે રેન્ટ પેઇડ, રેન્ટ અને ટેક્સીસ કેટલા આપેલા છે? 1200. તો 1200 અહીંયા આવશે. હવે આ સાઈડનો ટોટલ જે છે એ તમે લોકો કરશો એટલે આવશે 1850. તો અહીંયા બેલેન્સિંગ ફિગર કેટલું આવશે? તો કે 1850માંથી 250 અને 200ને લેસ કરતાં તમને મળશે 1400. તો 1400 જે છે એ તમારા માટે રેન્ટની ઇન્કમ થાય. રેન્ટ પેડ ફોર કરંટ યર મતલબ કે આ વર્ષ માટે 1400 પેડ કરેલા છે. હવે આ બધી વસ્તુની બેલેન્સ કઈ રીતે એન્ટ્રી આવશે? તો કે બરાબર જુઓ, આ ફિગર જે આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે 1400, આટલું રેન્ટ આપણે પેડ કરેલું છે કરંટ યર માટેનું, તો એની એન્ટ્રી કઈ જગ્યા ઉપર આવશે? ઇન્કમ એક્સપેન્ડિચરમાં એક્સપેન્સ સાઇડ. રેન્ટ પેડ કેટલા આવશે? 1400. બીજી વાત કે અહીંયા ઓપનિંગની બેલેન્સ કઈ રીતે આવશે? તો કે ઓપનિંગ બેલેન્સ જે છે એ એડવાન્સ આપેલું છે, મતલબ કે આપણે ઓલરેડી પેઇડ કરેલું છે એવું કહે છે. તો ઓપનિંગ બેલેન્સ એડવાન્સ અગાઉથી ચૂકવેલું તો આપણા માટે એસેટ થાય, અગાઉથી ચૂકવેલું છે તો ઓપનિંગ બેલેન્સમાં એની એન્ટ્રી આવશે એસેટ સાઇડ. કેટલા આપેલા છે તમને લોકોને આ બરાબર સમજો. ઓપનિંગ બેલેન્સમાં હું અત્યારે એની એન્ટ્રી કરું છું, ઓપનિંગ બેલેન્સ એડવાન્સ કેટલા આવેલા છે? 350. તો એડવાન્સ છે મતલબ કે તમારી એસેટ, તો ઓપનિંગ બેલેન્સમાં એસેટ સાઇડ એડવાન્સ રેન્ટ પેઇડ 350. ઠીક છે. પછી બીજું આપેલું છે ઓપનિંગ બેલેન્સ ડ્યુ ચૂકવવાના બાકી, ચૂકવવાના બાકી મતલબ તમારી લાયબિલિટી, તો એ ઓપનિંગ બેલેન્સમાં લાયબિલિટી સાઇડ આવશે. તો અહીંયા આવશે રેન્ટ પેએબલ. ઠીક છે, અહીંયા નીચે લખશું રેન્ટ પેએબલ કેટલું આપેલું છે? રેન્ટ પેએબલ 250. તો એ એન્ટ્રી થઈ ગઈ. પછી કઈ એન્ટ્રી આવશે? ક્લોઝિંગની. ક્લોઝિંગ બેલેન્સ ડ્યુ મતલબ કે ચૂકવવાનું બાકી, ચૂકવવાનું બાકી, તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ આવશે કેમ કે ચૂકવવાનું બાકી છે. રેન્ટ પેએબલ 300 રૂપીઝ. અને અહીંયા ક્લોઝિંગ બેલેન્સ એડવાન્સ મતલબ અગાઉથી ચૂકવેલું તો એસેટ થાય, તો એસેટ સાઈડ લખશો રેન્ટ પેડ એડવાન્સ અગાઉથી ચૂકવેલું ભાડું 200 રૂપીઝ. ઠીક છે. તો જેટલી પણ રેન્ટની એન્ટ્રી આવતી હતી કરી નાખેલી છે આપણે, એના સિવાય કોઈ એન્ટ્રી આવતી નથી. નેક્સ્ટ તમને શું આપેલું છે? નેક્સ્ટ એની અંદર આપેલું છે સેલરી ડ્યુ. હવે સેલરી ડ્યુની એક જ બેલેન્સ છે, એક ઓપનિંગ બેલેન્સ છે અને ક્લોઝિંગ બેલેન્સ છે, એની ચાર બેલેન્સ નથી, મતલબ કે સેલરીની કાંઈ એડવાન્સ આપણે બનાવવાનું થતું નથી. હવે સેલેરી કેટલી એક્ચ્યુઅલમાં પેડ કરેલી છે બરાબર જોજો. અહીંયા આપેલું છે સેલેરી એક્સપેન્સ 2600.
सैलरी तमारा माटे एक्सपेंस छे, तो तमारे इनकम एक्सपेंडिचर में जवू पड़े। अहीं आपेली छे सैलरी केटला क्रिएट करेली छे 1200, तो 1200 पेला इनर कॉलम में आपणे लखशुं, सॉरी 2600 आपेला छे, 2600 ठीक छे। पछी सैलरी अंदर कई बात करे छे ई लोको, तो के ओपनिंग बेलेंस ड्यू हती, मतलब के कोई जूनी सैलरी चूकवानी बाकी हती 150 रुपया, 150 रुपीज। तो एनो मीनिंग एवो थाय के जूनी जे ओल्ड सैलरी पेएबल हती ए आपणे अत्यारे पेड करेली होय, जूनी पेएबल सैलरी जे होय ए अत्यारे पेड करीए तो एनो डिडक्शन मने अत्यारे मळे नहीं। तो ओल्ड आउटस्टेंडिंग हता, जूना वर्षना आउटस्टेंडिंग हता, एनो डिडक्शन अत्यारे नहीं मळे, तो आपणे एनाथी शुं करवुं पड़शे, माइनस करवुं पड़शे, मतलब के एटली अमाउंट निकळी जाय। केटली अमाउंट आपेली छे 150, तो प्रीवियस ईयर सैलरी मतलब क्या ओल्ड आउटस्टेंडिंग थी, तो 150 आई थी, हूँ शू करूँ छू लेस करीस। पची एम कहे कि सैलरी पेएबल, सैलरी ड्यू पची क्लॉजिंग बेलेंस में शू आवे छे, सैलरी ड्यू मतलब के पेएबल हजी 450 रुपया चूकवना बाकी छे, कोईपण एक्सपेंस चूकवानो बाकी होय, चू बाकी आपणे गुजराती में एम कही, तो सैलरी पेएबल छे, तो पेएबल ऑलवेज शू थाय प्लस थाय एड थाय, तो अहीं हूँ एने प्लस कर दईश, सैलरी पेएबल केटला आपेला छे 450, तो 450 ने हूँ अहीं प्लस करीश, तो जे पण प्लस माइनस करवानो थाय प्लस माइनस करता बार अमाउंट 2900 आवशे, तो ए बार नी कॉलम आवी जाय। हवे ओपनिंग अने क्लोजिंग नी एंट्री कई जग्या उपर पड़शे, तो के फरीथी ए ज वात, जो सैलरी शुरुआत में मतलब कि ओपनिंग में चूकवानी बाकी होय, तो पहली बात तो है कि एनी एंट्री आवशे ओपनिंग बेलेंस में, चूकवानी बाकी होय तो लायबिलिटी थाय एटले एंट्री आवशे लायबिलिटी साइड, सैलरी पेएबल केटला 150, अने हजी सैलरी जो चूकवानी बाकी होय तो क्लोजिंग छे, क्लोजिंग बेलेंस नी अंदर एंट्री आवशे चूकवानी बाकी, मतलब के लायबिलिटी साइड, सैलरी पेएबल केटला आपेला छे 450 रुपीज, सीम्पल ठीक छे। नेक्स्ट आवेलो छे एडवर्टाइजमेंट ड्यू, तो ए पण आपणा माटे एक्सपेंस छे, तो जेम आपणे सैलरीनी एंट्री करेली छे एम એડવર્ટાઇઝમેન્ટની પણ એન્ટ્રી થશે। એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કેટલો આવેલો છે પેલા જોઈ લઈએ આપણે, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે 250, તો એક્સપેન્સ છે તો ઇન્કમ એક્સપેન્ડિચરમાં જાશું, અહીંયા લખશું એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કેટલો આપેલો છે, તો ટોટલ પેડ કેટલા છે પેલા તો એ જોઈ લઈ, ટોટલ પેડ અહીંયા આપેલા છે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ 250, તો 250 એમાંથી જૂના કેટલા ચૂકવવાના બાકી હતા એ લેસ થઈ જાય, એડવર્ટાઇઝમેન્ટ ડ્યુ હતા 100 રૂપીઝ, તો કે પ્રીવિયસ યર પેએબલ અથવા તો પ્રીવિયસ યરના પેડ જે કરેલા છે એ કેટલા આપેલા છે પ્રીવિયસ યરના 100 રૂપીઝ, તો એ અહીંથી શું થઈ જશે લેસ થઈ જશે, અને ચૂકવવાના બાકી કેટલા છે 150, તો કે એ પ્લસ થાય, પેએબલ એ 150 રૂપીઝ જે છે એ તમારે શું થશે અહીંયા પ્લસ થશે, તો ટોટલ જે છે બહારની કોલમમાં આવશે 300 રૂપીઝ। હવે ફરીથી એ જ વાત, ઓપનિંગ જે ચૂકવવાના બાકી હતા એ આપણા માટે લાયબિલિટી સાઇડ થાય, એટલે ઓપનિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કેટલો 100, અને હજી 150 ચૂકવાના બાકી છે, ચૂકવાના બાકી છે યર પૂરો થાય ત્યારે, તો યર પૂરો થાય મતલબ કે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એન્ટ્રી આવશે લાયબિલિટી સાઇડ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ પેએબલ કેટલા છે, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ પેએબલ 150 ઠીક છે, તો એની એન્ટ્રી ત્યાં થઈ જાય। દેન આફ્ટર વન ઓફ ધ મોસ્ટ આઈએમપી પોઈન્ટ એ છે સબસ્ક્રિપ્શન એકાઉન્ટ, તો સબસ્ક્રિપ્શન એકાઉન્ટમાં કોઈ વસ્તુ આની અંદર એડવાન્સ પણ નથી આપેલી, અહીંયા આપેલું છે સબસ્ક્રિપ્શન ડ્યુ એની ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ, સબસ્ક્રિપ્શન રિસીપ્ટ એડવાન્સ એની ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ, બધી વસ્તુ ઓલરેડી તમને સમની અંદર જે છે એ આપેલી છે, તો આપણે એકવાર જોઈ લઈએ કઈ રીતે થાય સમ। સબસ્ક્રિપ્શન એકાઉન્ટ સૌથી પહેલાં સબસ્ક્રિપ્શન એકાઉન્ટમાં જવું પડશે, અહીંયા આવશે ઓપનિંગ બેલેન્સ ડ્યુ, અહીંયા સબસ્ક્રિપ્શન એકાઉન્ટ આ ઓપનિંગ બેલેન્સની કોલમ છે, આ ક્લોઝિંગની છે, ડ્યુ કેટલા છે 200, તો 200 ત્યાં આવશે, પછી ઓપનિંગ બેલેન્સ એડવાન્સ, ઓપનિંગમાં એડવાન્સ કેટલા છે 400, તો એ 400 ત્યાં આવશે, પછી ક્લોઝિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ ડ્યુ કેટલી છે 400, તો ક્લોઝિંગ બેલેન્સ ડ્યુ એ પણ 400, અને ક્લોઝિંગની કોલમમાં એડવાન્સ કેટલા છે 500, તો અહીં આવશે એ 500 રૂપીઝ ઠીક છે।
તો આ બધી એન્ટ્રી કમ્પ્લીટ. તેના આફ્ટર સબસ્ક્રિપ્શન એઝ પર રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ, આવક કેટલી છે સબસ્ક્રિપ્શનની એ અહીંયા આપેલી છે. સબસ્ક્રિપ્શન 7000, તો અહીંયા આવશે 7000 રૂપીઝ. ઠીક છે, હવે આપણે સૌ કરીએ અને બેલેન્સિંગ ફિગર ફાઇન્ડ આઉટ કરશું, એટલે અહીંયા આવશે 7800. તો અહીંયા કેટલા ફિગર આવશે, તો કે 7800માંથી 200 અને 500ને લેસ કરતા આવશે 7100. તો આ થઈ ગઈ તમારી કરંટ યરની ઇન્કમ. તો એ કરંટ યરના ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં આવશે સબસ્ક્રિપ્શન ઇન્કમ 7100. હવે ઓપનિંગ ક્લોઝિંગની બેલેન્સની એન્ટ્રી પાડી લઈએ એકવાર. સબસ્ક્રિપ્શન એકાઉન્ટની જે ઓપનિંગ બેલેન્સ ડ્યુ છે, ઓપનિંગ બેલેન્સ ડ્યુ મળવાની બાકી, તો એસેટ થાય તો એની ઓપનિંગ બેલેન્સ શીટમાં એન્ટ્રી કરી લઈ. સબસ્ક્રિપ્શન ડ્યુ કેટલા છે 200, અને ઓપનિંગ બેલેન્સ એડવાન્સ મતલબ કે અગાઉથી મળેલું તો લાયબિલિટી થાય, તો ઓપનિંગ બેલેન્સની અંદર લાયબિલિટી સાઇડ એન્ટ્રી પાડી લઈ. સબસ્ક્રિપ્શન એડવાન્સ એ થશે 400. સેમ એઝ એ રીતે ક્લોઝિંગની એન્ટ્રી પાડશું. ક્લોઝિંગ બેલેન્સ એડવાન્સ મતલબ કે લાયબિલિટી, તો ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ જશું અને લખશું સબસ્ક્રિપ્શન એડવાન્સ. કેટલું આપેલું છે સબસ્ક્રિપ્શન એડવાન્સ, એ છે 500 રૂપીઝ. તો એ 500 અહીંયા આવી જાય. અને સબસ્ક્રિપ્શન ડ્યુ ક્લોઝિંગ બેલેન્સ અહીંયા કેટલી આપેલી છે સબસ્ક્રિપ્શન એકાઉન્ટમાં ડ્યુની 400 મળવાના બાકી, તો એસેટ છે, તો અહીંયા ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એસેટ સાઇડ સબસ્ક્રિપ્શન ડ્યુ કેટલા આપેલા છે 400 રૂપીઝ. તો એ એન્ટ્રી અહીંયા થઈ જાય. તો આટલી એન્ટ્રી થઈ સબસ્ક્રિપ્શનની. નેક્સ્ટ તમને લાસ્ટ જે છે એક એડજસ્ટમેન્ટ આપેલી છે, જોઈ લઈ. પછી આપેલું છે કે ભાઈ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ અક્રૂડ 400 રૂપીઝ. કોઈક ઇન્વેસ્ટમેન્ટ છે એના ઉપર ઇન્ટરેસ્ટ મળવાનું છે, અક્રૂ થયેલું છે, કેટલું છે 400 રૂપીઝ. કોઈ ઇન્ટરેસ્ટ જૂનું આપેલું હોય તો જોઈ લઈ. તો અહીંયા એક ઇન્કમ આપેલી છે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 9500. તો 9500 ઓલરેડી રિસીવ થઈ ગયા છે અને 400 રૂપીઝ હજી મળવાના બાકી છે. ઇન્કમ છે તો ઇન્કમ સાઇડ જશું ઇન્કમ એક્સપેન્ડિચરમાં અને લખશું ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ ઇન્કમ. એમાં રિસીવડ મતલબ ઓલરેડી મળેલી કેટલી છે, તો કે 9500. અને રિસીવેબલ મળવાની બાકી કેટલી છે 400 રૂપીઝ, એની અંદર પ્લસ થશે, આની અંદર એડ કરી દઈએ આપણે, એટલે કેટલા આવશે 9900 મળવાના બાકી છે. તો એસેટ થાય તો બીજી એન્ટ્રી આવશે એસેટ સાઇડ ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ ડ્યુ. ઠીક છે, કેટલા છે 400 રૂપીઝ. તો એ લખશું અને બીજી એન્ટ્રી, ઓકે આટલું થશે. અને ઇન્વેસ્ટમેન્ટની એન્ટ્રી પણ આપણે કરી લેશું પછી કરીશું, ઓકે ઠીક છે. તો ઇન્ટરેસ્ટ ડ્યુ જે હતું એની એન્ટ્રી કમ્પ્લીટ અહીંયા થઈ ગઈ. તો હવે એડજસ્ટમેન્ટની અંદર કોઈ એન્ટ્રી સોલ્વ કરવાની બાકી નથી રહેતી. નેક્સ્ટ આપણે રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ ફટાફટ જોઈ લે એકવાર. રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટમાં રિસિપ્ટ સાઇડ તમે લોકો જાશો એટલે સૌથી પહેલાં બેલેન્સ આપેલી છે કેશ ઇન ડિપોઝિટ એકાઉન્ટ, કેશ ઇન કરંટ એકાઉન્ટ અને કેશ ઇન હેન્ડ. એ આપણે એ નથી જોવાનું કેશ ઇન ડિપોઝિટ કેટલા છે, કરંટ કેટલા છે કે કેશ ઇન હેન્ડ કેટલા છે. આપણે તો એટલી ખબર પડે કે ઓપનિંગ બેલેન્સ કેશ જે છે એ ટોટલ 7700ના છે. ઓપનિંગ બેલેન્સ છે તો ઓપનિંગ બેલેન્સ શીટમાં એની એન્ટ્રી કરશું. અને એસેટ સાઇડ બીકોઝ એ કેશ છે, આપણી એસેટ છે, આપણી મિલકત છે, તો એસેટ સાઇડ કેશ બેલેન્સ કેટલા આવશે 7700. ઠીક છે. પછી ડોનેશન, ડોનેશનની એન્ટ્રી ઓલરેડી કમ્પ્લીટ, સબસ્ક્રિપ્શનની એન્ટ્રી પણ કમ્પ્લીટ. પછી આપણે છે ફર્નિચર સોલ્ડ, કે એ લોકોએ વર્ષ દરમિયાન એક ફર્નિચરને વેચેલું છે. તો સેલ ક્યારે થઈ શકે ભાઈ, કે તમારી પાસે કોઈ વસ્તુ હોય તો એ વસ્તુ સેલ થાય. તો એનો મિનિંગ એવો છે કે ઓલરેડી એની પાસે ઓપનિંગ બેલેન્સમાં ફર્નિચર હશે અને પછી એણે વર્ષ દરમિયાન 15000માં સેલ કરેલું છે. અહીંયા આપણને બેલેન્સ નથી આપેલી કે કેટલું ફર્નિચર હતું અને કેટલામાં સોલ્ડ કરેલું છે, મતલબ કે લોસથી કે પ્રોફિટથી સેલ કરેલું છે એ તો ફાઇન્ડ આઉટ નહીં થાય. બટ એક વાત તો ફાઇનલ કે એની પાસે ફર્નિચર 15000નું 15000 રૂપિયાનું ઓલરેડી ફર્નિચર હશે, તો એ આપણી એસેટ થાય. તો ઓપનિંગ બેલેન્સ શીટમાં એની એન્ટ્રી એસેટ સાઇડ કરવી પડે. ફર્નિચર કેટલું આવેલું છે
15,000 rupees. હવે આ 15,000 નું ફર્નિચર ઓલરેડી સોલ્ડ થઈ ગયું, પૈસા આવી ગયા, વેચાઈ ગયું છે, તો ફરીથી આપણી પાસે એ ફર્નિચર અત્યારે નથી, મતલબ કે છે જ નહીં, તો ક્લોઝિંગ બેલેન્સ શીટમાં એની એન્ટ્રી કરવાની નહીં આવે. લેગસીસની એન્ટ્રી ઓલરેડી કમ્પ્લીટ, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ કમ્પ્લીટ, ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ 150, તો એની એન્ટ્રી આપણે કરશું. ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ કેટલા આવેલા છે? 150, તો એન્ટ્રી કમ્પ્લીટ. પછી આવેલું છે સેલ ઓફ ઓલ્ડ ન્યૂઝપેપર, જૂના ન્યૂઝપેપર વેચેલા છે. સેલ ઓફ ઓલ્ડ ન્યૂઝપેપર કેટલા આવેલા છે? 75 rupees, તો એ પણ ઇન્કમ સાઇડ એન્ટ્રી થાય. પછી એક્સપેન્સ સાઇડમાં શું આપેલું છે? ચેરિટી, ખર્ચ કરેલો છે ચેરિટીનો, તો એક્સપેન્સ સાઇડ આવશે ચેરિટી એક્સપેન્સ, દાન ધર્માદાનો ખર્ચ. ચેરિટી એક્સપેન્સ કેટલો આપેલો છે? 14,500, તો એની એન્ટ્રી કમ્પ્લીટ. એક્સપેન્સ સાઇડ સેલરીની એન્ટ્રી થઈ ગયેલ છે, રેન્ટ ટેક્સની એન્ટ્રી થઈ ગયેલી છે, પ્રિન્ટિંગ એક્સપેન્સ 300 rupees, તો એ પ્રિન્ટિંગ એક્સપેન્સ એક્સપેન્સ સાઇડ એન્ટ્રી આવશે 300 rupees. તેના પર પોસ્ટેજ 100 rupees, એ પણ એક્સપેન્સ છે, તો એક્સપેન્સ સાઇડ એન્ટ્રી આવશે. પોસ્ટેજ એક્સપેન્સ કેટલા આપેલા છે? 100 rupees. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સની એન્ટ્રી કમ્પ્લીટ. ફર્નિચર, ફર્નિચરનો એક્સપેન્સ કરેલો છે 750, મતલબ કે નવું ફર્નિચર લીધું છે ભાઈ, તો નવું ફર્નિચર પરચેસ કરો તો એ તમારો ઇન્કમ એક્સપેન્ડિચરમાં, મતલબ કે પ્રોફિટ એન્ડ લોસમાં એન્ટ્રી નહીં આવશે, એની એન્ટ્રી આવશે બેલેન્સ શીટમાં, કેમ કે એ કેપિટલાઇઝ થાય. ફર્નિચર કેટલાનું છે? 750, તો એ ત્યાં આવશે. પછી ઇન્સ્યોરન્સના 750 rupees પેડ કરો છો, તો એ તમારો એક્સપેન્સ છે, તો એ આવશે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં. ઇન્સ્યોરન્સ એક્સપેન્સ 750 rupees. તેન આફ્ટર આવેલું છે ઇન્વેસ્ટમેન્ટ, કે ક્યાંક એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તો ઇન્વેસ્ટમેન્ટ તમારી એસેટ થાય, તો એ આવશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડ, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ કેટલા આપેલા છે? 14,000, તો એ કમ્પ્લીટ. તેના પર આપેલું છે એડવાન્સ બિલ્ડિંગ 5,000 rupees, તો એનો મિનિંગ એવો થાય કે કોઈ બિલ્ડિંગ તમારે પરચેસ કરવી છે અને તમે એના માટે ઓલરેડી 5,000 એઝ અ ડાઉન પેમેન્ટ પેડ કરેલું છે, એડવાન્સમાં પૈસા આપેલા છે, તો તમે કોઈને એડવાન્સમાં પૈસા આપો છો એ તમારા માટે એસેટ થાય છે, તો એ આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઇડ એન્ટ્રી કરશું. એડવાન્સ ફોર બિલ્ડિંગ, બિલ્ડિંગ માટે એણે અગાઉથી પૈસા આપેલા છે એડવાન્સમાં, ડાઉન પેમેન્ટ જે કહીએ ને તે 5,000 rupees, ઠીક છે. પછી કેશ બેલેન્સ આપેલી છે, ટોટલ આપણે તો લખવું પડશે ભાઈ, કેશ બેલેન્સ ટોટલ કેટલા આપેલા છે એ જો, 8,000 + 2,250 + 725 rupees ટોટલ કરજો, એટલે 10,975 rupees થાય, એ ત્યાં મૂકવાના, ઠીક છે. હવે જેટલી પણ એન્ટ્રી હતી એ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ. અહીંયા રેન્ટ એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું છે, સબસ્ક્રિપ્શન એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું છે. આપણે સૌથી પહેલાં બેલેન્સ શીટને ક્લોઝ કરીએ. બેલેન્સ શીટમાં સૌથી પહેલાં તો એસેટ સાઇડનો ટોટલ થાય, તમે એસેટ સાઇડનો ટોટલ કરશો એટલે તમને અહીંયા મળશે કેટલા? 23,250, તો અહીંયા પણ એ જ આવવા જોઈએ 23,250. તો અહીંયા કેપિટલ બેલેન્સનો ફિગર જે છે એ તમને ફાઇન્ડ આઉટ કરવો પડે, એ આપણો બેલેન્સિંગ ફિગર થાય. તો કેટલો મળશે? તો કે 23,250માંથી 250, 150, 100 અને 400 ને લેસ કરતા તમને મળશે 22,350 rupees. આ જોઈ લેજો, આન્સર ટેલી થઈ જશે. આ ઓપનિંગ કેપિટલ થઈ, જે આપણે ફાઇન્ડ આઉટ કરવાની હોય ક્યાં મૂકશું, તો કે બેલેન્સ શીટ જે ક્લોઝિંગ બેલેન્સ શીટ હોય એ જગ્યા ઉપર. ઓપનિંગ કેપિટલ, ઠીક છે, તો ઓપનિંગ કેપિટલ તમને આપેલી છે કેટલી? 22,000 સમથિંગ હતી, 22,350 rupees, ઠીક છે. તો બધા એકાઉન્ટ ક્લોઝ. હવે ઇન્કમ એક્સપેન્ડિચરની વારી. ઇન્કમ એક્સપેન્ડિચરમાં ઇન્કમ કંટ્રોલ કરીએ આપણે કેટલો આવશે જોઈ લઈએ એકવાર. ઇન્કમનો ટોટલ આવે છે 21,225, તો એ જ ઇન્કમ અહીંયા આવવી જોઈએ. અહીંયા જે ફિગર મળશે એને કહેવાય એક્સેસ ઓફ ઇન્કમ ઓવર ધી એક્સપેન્ડિચર. કેટલું મળશે? તો કે અહીંયા જુઓ 21,250 આવવા જોઈએ, અહીંયા આવે છે 20,350 rupees. તો અહીંયા જે ફિગર મળશે એ ટેલી તમે એકવાર બેલેન્સ શીટમાં કરી લેજો, 975 આવશે. તો બેલેન્સ શીટ તમારો ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટ અહીંયા ટેલી થઈ જાય, તો 975 તમને એક્સેસ ઓફ ઇન્કમ ઓવર ધી એક્સપેન્ડિચર મળશે.
એ 975 તમારે અહીંયા કેપિટલમાં શું કરવો પડશે, પ્લસ એક્સેસ ઓફ ઇન્કમ શું આપેલા છે 975, ઠીક છે, તો પ્લસ કરશો એટલે તમને બાર ફિગર એક મળશે, એ છે 23,325. આ બંને ટોટલ કરશો, ઓપનિંગ કેપિટલ અને એક્સેસ ઓફ ઇન્કમ એની અંદર પ્લસ થઈ જાય તો આટલો ફિગર બહાર મળશે. હવે કોઈ એકાઉન્ટ પેન્ડિંગ નથી, આપણે બેલેન્સ શીટનો ટોટલ કરીએ એ ટેલી થવો જ જોઈએ, તો આપણો સૌ સાચો. એક બાજુ ટોટલ આવે છે 31,725 અને બીજી બાજુ પણ સેમ 31,725. તો સમની અંદર કોઈ મિસ્ટેક નથી, સમ સાચો છે. એકવાર ફરીથી એકવાર ટેલી કરી લેજો, કોઈ પણ ક્વેશ્ચન રાઇઝ થાય તો મને કહેજો, હું સોલ્વ તમને લોકોને કરી દઈશ. તો સમ નંબર 37 કમ્પ્લીટ, 28 કમ્પ્લીટ, 47 પણ કમ્પ્લીટ. હવે નેક્સ્ટ સમ જે છે આપણે કરવાનો થશે એ છે સમ નંબર 44. એ તમે લોકો જાતે ટ્રાય કરજો, પોસિબલ હોય એટલા સમ જાતે ટ્રાય કરજો કરવાની. આપણે સમ નંબર 44 અને 46 આગળ કરવાના છે, હું તમને કરાવીશ. બટ ઇવન તો તમે ખુદ ટ્રાય કરજો તો જે પણ પ્રોબ્લેમ્સ અરાઇઝ થાય એનું હું સોલ્યુશન કરાવી શકું. સેકન્ડ થિંગ, તમારી પાસે જે પણ એનપીઓની બુકો હોય, તમારી પાસે બીએસ શાહ છે, સી જમનાદાસ છે, જે પણ છે, ઇલ્યુસ્ટ્રેશનના જે પણ સમ આપેલા હોય, લાસ્ટ 5 યર્સના, છેલ્લા 5 વર્ષના જેટલા પેપર્સ હોય સોલ્વ કરવાની ટ્રાય કરજો. મોસ્ટ પ્રોબેબલી એની અંદરથી સમ આવશે અને એના જેવા જ સમ તમને લોકોને એક્ઝામમાં પૂછાશે. બાકી જે સમ હું કરાવું છું અહીંયા, સમ 37 મેં કરાવેલો હતો, 28 કરાવેલો છે, 47 કરાવેલો છે આજે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 44 કરશું, પછી 46 કરશું. એ બધા સમની અંદર ઓલરેડી જેટલું પણ છે એનપીઓ એ કવર થઈ જશે, એનાથી બહાર આઈ થિંક કોઈ વસ્તુ આવતી નથી. ઠીક છે, તો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીએ સમ નંબર 44 સાથે.